આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અને હું છું સ્મિતા. વિશ્વભરમાં દર વર્ષે 15મી ડિસેમ્બરના દિવસે ચા ઉત્પાદકો દેશો દ્વારા ઇન્ટરનેશનલ ટી ડે મનાવવામાં આવે છે. ચાનું ઉત્પાદન વિકાસશીલ દેશોમાં લાખો પરિવારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. ચા વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિકાસ, ગરીબીમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જે સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની શરૂઆત 15 ડિસેમ્બર 2005માં નવી દિલ્હીથી થઈ હતી, પરંતુ એક વર્ષ બાદ આ દિવસ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વિશ્વભરમાં ચા દિવસ મનાવવાની શરૂઆત થવા લાગી હતી. આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝેનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે આજે આપણે જાણીશું કે ચામાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો કેવા કેવા ફાયદા થઈ શકે છે. પહેલી વાત કરીએ તો થાક દૂર થાય છે. જો તમે થાકેલા છો તો એક કપ મસાલા ચા પીવો તો થાક દૂર થઈ જાય છે. તેમાં રહેલા ટેનિક શરીરને રાહત આપવાની સાથે સાથે તેને ફરી સામાન્ય કરવામાં મદદ કરે છે. બીજી વાત કરીએ તો પાચન શક્તિમાં વધારો. ચામાં નખાતી સામગ્રીનું નિયમિત સેવન પાચન એન્ઝાઇટી કરે છે, તેમાંથી ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે. આજકાલ ઘણી પ્રકારની ચા ઉપલબ્ધ હોય છે બજારમાં, જેનો તમે આનંદ માણી શકો છો અથવા તો તમે તમારી જાતે જ બનાવીને પી શકો છો. પરિવાર અને મિત્રો સાથે ચુસ્કી પણ માણી શકો છો. તેમાં કશ્મીરી કાહવા, આદુવાળી ચા, ઓનિક્સ ટી, મસાલા ટી, લેમન ટી, ગ્રીન ટી, કેમોમાઇલ ટી વગેરેનો સમાવેશ થાય છે. તો હાલ બસ આટલું જ. આવા અવનવા વિડીયો માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર.